નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુપ્રભાત. તો આજે આપણે ધોરણ 3માં વિષય છે સામાન્ય જ્ઞાન, જેમાં પાઠ જોશું 21, જેનું નામ છે વસ્તુઓ સામાથી બનેલી છે. આપણી આસપાસ આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય, હવે તે શેમાંથી બનેલી છે, તો આજે આપણે તેના વિશે જાણવાનું છે. તો ચાલો, અહીં આપેલી વસ્તુઓ શામાંથી બનેલી છે તે પદાર્થોના બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યામાં લખો. અહીંયા બોક્સમાં આપણને ઘણા બધા નામ આપેલા છે, તો આમાં આપણે પ્રશ્ન વાંચવાનો અને જે વસ્તુ બનેલી હોય જેમાંથી તે નામ શોધી અને અહીંયા આપણે લખવાના છે. તો જો આપણને ઘણા બધા ચિત્ર આપેલા છે, જેમ કે ઘરેણા, કાગળ, એરોપ્લેન, બૂટ, પુસ્તક, ખુરશી, હોળી, અરીશો, ફુગ્ગો, તો ચાલો આપણે પાઠમાં જોઈએ. તો કે પહેલો પ્રશ્ન જોઈએ, યંત્રો શામાંથી બનેલા છે. શું આપેલું છે કે યંત્રો શેમાંથી બનેલા છે? તો અહીંયા તમે જો મશીનનું ચિત્ર આપેલું છે, તો એને શું કહેવાય? યંત્ર. જેમ કે સિલાઈ મશીન છે, અથવા તો મોટી મોટી ફેક્ટરીમાં અલગ અલગ વસ્તુ બનાવવાના મોટા મોટા મશીન આવેલા હોય, તો તે બધા શેના બનેલા હોય છે? તો કે આમાંથી આપણે જોઈએ તો શેમાંથી બનેલા હશે? લાકડાના બનેલા હશે, ચામડાના બનેલા હશે, શેના બનેલા હશે? ચાલો કહો જોઈ, શું આવશે આમાંથી? તો શું લખશું આપણે? લોખંડ. શેમાંથી બનેલા હોય મશીન બધા? તો કે લોખંડમાંથી. તો અહીંયા આપણે લોખંડ શબ્દ લખશું. ચાલો બીજું જોઈએ, ફર્નિચર શામાંથી બનેલું છે? ફર્નિચર એટલે ટેબલ, ખુરશી, કબાટ, આ બધું શું હોય? લાકડામાંથી બનેલું ફર્નિચર હોય ને. અને ફર્નિચર કોણ બનાવે? યાદ છે બધાને, આપણે બીજા ધોરણમાં ભણી ગયા હતા. ફર્નિચર કોણ બનાવે? સુથાર બનાવે ને. અને લાકડું કાપે તો એ કયા સાધનથી કાપે? તો કે કરવતથી કાપે ને. અને લોખંડની વસ્તુ બનાવે બધી, એને આપણે શું કહી? તો કે લુહાર. અને લાકડામાંથી વસ્તુ બનાવે એને આપણે શું કહેશું? તો કે સુથાર. ચાલો, ફર્નિચર શામાંથી બને? તો કે લાકડામાંથી બને. તો ઉપર આપણને અહીંયા લાકડું શબ્દ આપેલો છે, તો અહીંયા આપણે લખશું લાકડું. પછી જોઈએ ત્રીજો પ્રશ્ન, પુસ્તકો શામાંથી બનેલા છે? આપણી પાસે જે પુસ્તક છે, જેમ કે આપણે આ સામાન્ય જ્ઞાનનું પુસ્તક, તો એ શેમાંથી બનેલું હશે? તો કે લોખંડનું બનેલું છે. લાકડાનું બનેલું છે? તો કે ના, શેમાંથી બનેલું છે? કાગળમાંથી. તો અહીંયા જે કાગળ શબ્દ છે તે આપણે અહીંયા લખશું. પછી અરીશો. તો અરીશો શેમાંથી બનેલો હોય? કે આપણે તૈયાર થાય સરસ, શેમાં જોઈ? અરીસામાં જોઈ ને, કે વાળ સરસ છે કે નહીં, આપણે તૈયાર થયા તો વ્યવસ્થિત લાગે છે કે નહીં. તો અરીસામાં જોઈ, અરીસો શેનો બનેલો હોય છે? તો કે લાકડામાંથી બનેલો હોય, રબરમાંથી બનેલો હોય, શેમાંથી બનેલો હોય? તો કે કાચમાંથી બનેલો હોય. અરીસો આપણા હાથમાંથી પડી જાય તો શું થાય? કાચ તૂટી જાય. એટલે અરીસો શેમાંથી બનેલો હોય છે? કાચમાંથી. પછી પ્રશ્ન 5, કે ઘરેણા શેમાંથી બનેલા હોય છે? આપણે ઘરેણા જે બધા જોઈ ને, કે વીટી છે, હાર છે, બુટી, આ બધા શું છે? ઘરેણા. અહીંયા આપણને હારનું ચિત્ર આપેલું છે ને, તો આવા ઘરેણા છે તે શેમાંથી બનેલા હોય છે? ચાલો યા જો જોઈ બધાય, આપણને ઉપર જે જવાબ આપેલા એમાંથી શું લખશું? તો કે સોનું. શેના બનેલા હોય ઘરેણા? સોનું. આપણે ઘરેણા લેવા હોય તો ક્યાં જાય? સોનીની દુકાને જાય ને. પછી 6ઠો પ્રશ્ન, પાણીની બોટલ શેમાંથી બનેલી હોય? આપણે પાણીની બોટલ સાથે લઈ આવીને સ્કૂલે આવીએ એટલે, તો એ પાણીની બોટલ છે એ શેમાંથી બનેલી હોય? લાકડાની બનેલી હોય, પ્લાસ્ટિકની હોય, વાંસની હોય, શેની હોય? તો ચાલો વિચારો જોઈ બધા, શું આવશે જવાબ? તો કે પ્લાસ્ટિકમાંથી બનેલી હોય. તો ત્યાં આપણે શું લખશું? પ્લાસ્ટિક લખશું. તેના પછી પ્રશ્ન 7, કપડાં શામાંથી બનેલા હોય છે? આપણે જે કપડાં પહેરીએ છીએ તે શેમાંથી બનેલા હોય છે? તો કેવી રીતે બને? પહેલા રૂ હોય તેમાંથી શું બને? દોરા બને. અને દોરામાંથી પછી શું બને? કાપડ. અને કાપડમાં અલગ અલગ ડિઝાઇન બનાવી અને પછી એના અલગ અલગ કપડાં બનાવવામાં આવે. તો કપડાં શેમાંથી બનેલા હોય છે? તો કે કપાસમાંથી, એટલે કે રૂમાંથી.
જેમ મેં કીધું તમને કે રૂવું હોય તેમાંથી શું બને, તો કે દોરા બને. દોરામાં વણીને પછી તેનું કાપડ બનાવવામાં આવે. પ્રશ્ન 8, પગરખા શેમાંથી બનાવવામાં આવે છે? પગરખા એટલે ચપ્પલ, બૂટ, ચપ્પલ, તો આ બધું શેમાંથી બનાવવામાં આવે છે? તો ઉપરના માપેલા છે, શોધો જોઈએ. ચાલો શેમાંથી બનાવશું આપણે? તો કે પહેલાં તો ચપ્પલની બનાવે એને આપણે શું કહી? તો કે મોચી કહેશું. શું કહેશું? મોચી. હવે મોચી છે એ પગરખા શેમાંથી બનાવશે? તો શું આવશે? ચામડું. ચામડામાંથી પગરખા અલગ અલગ બનાવે છે. પછી કાગળ શામાંથી બનેલો છે? કાગળ છે તે શેમાંથી બનાવવામાં આવે છે? તો કે લાકડાનો માવો હોય તેમાંથી કાગળ બનાવવામાં આવે છે. તો અહીંયા આપણે લખશું લાકડાનો માવો. પછી પ્રશ્ન 10, ચોકલેટ શામાંથી બનાવવામાં આવે છે? ચોકલેટ તો બધાને બહુ ભાવે ને, તો ચાલો જોઈ આનો જવાબ તો બધાને ખબર હશે ને. ચોકલેટ શેમાંથી બનાવવામાં આવે છે? તો ચાલો ઉપરથી શોધો છે. શું આવશે? કોકો. જવાબમાં શું આવશે? કોકો. કોકો પાવડર હોય તેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે. પછી પ્રશ્ન 11, રોટલી શેમાંથી બનાવવામાં આવે છે? તો બધા રોટલી ભાવે છે ને બધાને, બધાના મમ્મી રોજ સરસ મજાની બનાવી દે ને રોટલી ને શાક ને, તો ચાલો કહો જો રોટલી શેમાં બનાવવામાં આવે છે? કયા લોટમાંથી બનાવવામાં આવે છે? તો શું આવશે જવાબ? ઘઉંના લોટમાં જ બનાવવામાં આવે ને, તો અહીંયા આપણે જવાબ લખશું ઘઉંનો લોટ. પછી પ્રશ્ન 12, વિમાનો શામાંથી બનેલા હોય છે? તો વિમાન બધાએ જોયા છે ને, આકાશમાં નીકળે એટલે તરત બધા જોઈને કે હા વિમાન જાય છે આકાશમાં, તો એ શેમાંથી બનાવવામાં આવે છે વિમાન? તો કે વિમાન શેમાંથી બને છે? એલ્યુમિનિયમમાંથી. અહીંયા જે આપણને શબ્દ આપેલો છે તે આપણે અહીંયા લખશું. શું આપેલું છે? એલ્યુમિનિયમ. પછી 13મો પ્રશ્ન આપણને શું આપેલો છે? ફુગ્ગા શામાંથી બનેલા છે? ફુગ્ગા તો બધાએ જોયા હશે ને, કેવા સરસ મજાના હોય ને રંગબેરંગી ફુગ્ગા હોય. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે કે ફુગ્ગા શેમાંથી બનાવવામાં આવે છે? ખબર છે તમને બધાને, ચાલો ઉપર આપણે નામ આપેલા છે શેમાંથી બને ફુગ્ગા? તો કે રબરમાંથી ફુગ્ગા બનાવવામાં આવે છે. પછી 14મો પ્રશ્ન, હોડીઓ શેમાંથી બનાવેલી હોય છે? જે હોડી હોય એ જુઓ, તમને હોળીનું ચિત્ર આપેલું છે ને, હોળીમાં બેસવાની મજા આવે ને સરસ પાણીમાં બેઠા બેઠા આ કાંઠેથી ઓલા કાંઠે જવાની, તો જે હોડી છે શેમાંથી બનેલી હોય છે? તો કે લાકડામાંથી હોડી બનેલી હોય છે. પછી 15મો પ્રશ્ન જોઈએ, વાંસળીઓ શામાંથી બનેલી છે? તો અહીંયા તમને આપેલું છે વાંસળીનું ચિત્ર, તો વાંસળી છે શેમાંથી બનેલી હશે? તો શેમાંથી બનેલી હોય તે? તો કે વાંસમાંથી. સરસ વાંસ આવે તેમાંથી વાંસળી બનાવવામાં આવે છે, અને જેને સરસ રીતે વગાડતા આવડતી હોય એવો મધુર અવાજ તેનો આવે છે. તો અહીંયા આપણે જવાબમાં લખશું વાંસ. તો અહીંયા આપણે ઘણી બધી વસ્તુ છે તે શેમાંથી બનેલી હોય છે તેના વિશેનો આજે આપણે અભ્યાસ કર્યો. જેમ કે કોઈ વસ્તુ લોખંડમાંથી બનેલી હોય, કોઈ કાગળમાંથી, કોઈ પ્લાસ્ટિકમાંથી, કોઈ કાચની બનેલી હોય, કોઈ લાકડાની હોય, કોઈ ચામડામાંથી બનેલી હોય, તો દરેક વસ્તુ અલગ અલગ વસ્તુમાંથી બનેલી હોય છે. તો આજે આપણે તેના વિશે જાણ્યું. તો વ્યવસ્થિત સમજી અને તમારે જે પુરાવેલું છે તે જોઈ અને પૂરવાનું છે. અહીંયા આપણો 21મો પાઠ પૂરો થાય છે. ચાલો હવે આપણે જોશું પાઠ નંબર 22. તેનું નામ શું છે? જોડ રચો. શું છે? જોડ બનાવી અને ત્યાં આપણે લખવાનું છે. તો ચાલો જોઈએ કે નીચે આપેલા દરેક ચિત્રને તેની સાથે બંધ બેસતા ચિત્ર સાથે જોડો. અહીંયા તમને એક જોડી અને નમૂનો આપેલો છે. તો અહીંયા જુઓ તમને બે વિભાગ આપેલા છે, એકમાં તમને અંક આપેલા છે અને એકમાં આપેલા છે મૂળાક્ષર. તો ચિત્ર જોવાનું, એની સાથે જેની જોડ બનતી હોય તે મૂળાક્ષર નીચે અહીંયા તમને આપેલા છે ખાના, તે નંબરની સામે જે મૂળાક્ષર આવે તે તમારે લખવાનો છે. જેમ કે પહેલું તમને આપેલું હતું શેનું ચિત્ર છે? તો કે બાણ. બાણ સાથે આમાંથી
બ વિભાગમાંથી શું આપણે લેશું કે બાણ સાથે શું હોય તીર હોય ને તો તીરમાં કયો અક્ષર છે તો કે ક્ષત્રિયનો ક્ષ તો અહીંયા શું કરેલું છે એટલે ઘરનો ક એટલે અહીંયા શું કરેલું છે તો કે પહેલા નંબરના જવાબમાં ઘરનો ક લખેલો છે તો આવી જ રીતે આપણે આ વિભાગમાં જે છે તેની જોડ આ વિભાગમાંથી શોધી અને તેમાં જે મૂળાક્ષર આપેલો હોય તે અંકની બાજુમાં અહીંયા આપણે લખવાના છે ચાલો તો પહેલી જોડ તો આપણને આપેલી જ હતી કે બાણ સાથે શું આવશે તો કે તીર આવશે હવે આપણે શું જોશું તો કે તેના પછીની બીજા નંબરની જોઈએ પેન્સિલ તો પેન્સિલ સાથે શેની જોડ બનશે જો જોઈ તો પેન્સિલ સાથે આમાંથી શું લેશું તો કે તીર આવશે પાંદડું આવશે શું આવશે તો કે પેન્સિલથી આપણે લખ્યું અને ખોટું થયું તો શેનાથી આપણે ભૂસી તો કે ઇરેઝરનો ઉપયોગ કરીને તો એમાં શું આપેલું છે આપણને મૂળાક્ષર તો કે જો એટલે અહીંયા આપણે બીજા નંબર છે તેના જવાબમાં શું લખશું તો કે જ હવે પ્રશ્ન ત્રણ ત્રણ નંબરનું ચિત્ર જોવો જોઈએ શું છે તો કે તલવારનું ચિત્ર છે તો તલવાર સાથે આપણે શેની જોડ બનાવશું તો કે તલવાર સાથે આપણે શેની જોડ બનાવશું તો કે આ ગોળ ચક્ર જે દેખાય છે તેની સાથે આપણે તલવારની જોડ બનાવશું કે તલવારનો ઉપયોગ કરે એટલે તલવારથી બચવા માટે આપણે આ ગોળ છે જે ચિત્રમાં તેને આ વચ્ચે સુરક્ષા કવચ તરીકે રાખવામાં આવે છે એટલે તલવાર સાથેની આ ચિત્રની જોડ બને તો તેમાં શું છે મૂળાક્ષર ખ તો ત્રીજો નંબર છે તેમાં આપણે શું લખશું જવાબમાં તો કે ખ તેના પછી પ્રશ્ન ચાર શું છે પતંગ તો પતંગ સાથે શું જોડ બનાવશું ચિત્રમાં જોવો જોઈએ ચાલો આપણે ઉત્તરાયણ હોય તો પતંગ ઉડાડીએ ને પતંગની સાથે શેની જરૂર પડે તો કે દોરાની જરૂર પડે ફિરકીની જરૂર પડે ને ફિરકી ન હોય તો પતંગ ઉડે નહીં એટલે એમાં કયો મૂળાક્ષર છે તો કે ઠ ચોથા નંબરના પ્રશ્નમાં આપણે શું લખશું ઠ હવે પ્રશ્ન પાંચ ચિત્રમાં શું આપેલું છે તો કે પીછાનું ચિત્ર આપેલું છે આપણે કલર કામ કરી તો પીછાનો ઉપયોગ કરીને તો તેની સાથે શું કરશું તો કે ખાલી પીછાને ઉપયોગ કરીને શું કરી તો કે તેની સાથે કલર પણ જોઈએ ને એટલે કલર કામ કરવું હોય તો કલરમાં આપણે પીછું બોરીએ અને પછી આપણા ઘરને સરસ કલર કરીએ તો અહીંયા આપણને કલરની ડોલનું ચિત્ર આપેલું છે તો કલર અને પીછાની જોડ બનાવશું તો એમાં કયો મૂળાક્ષર છે તો કે ક તો અહીંયા પાંચ નંબરમાં આપણે શું લખશું તો કે ક હવે જોશું આપણે છ નંબર છ નંબરમાં શું છે તો કે ઝાડનું ચિત્ર આપેલું છે હવે ઝાડની સાથે આમાંથી શેની સાથે જોડ બનાવશું આપણે તો કે ઝાડ હોય તો ઝાડમાં ઇરેઝર હોય તો કે ના તો શું હોય ખીરકી હોય તો કે ના પાંદડા હોય તો કે હા કોઈ પણ ઝાડ હોય તો પોતાના તેમાં અલગ અલગ પાંદડા જોવા મળે છે તો તેમાં શું લખશું આપણે તો કે ઝ ઝાડ હોય તેમાં પાંદડા જોવા મળે છે એટલે ઝાડ અને પાંદડાની જોડ બનાવશું એટલે અહીંયા આપણે પ્રશ્ન નંબર છ માં શું લખશું તો કે ઝ પ્રશ્ન નંબર સાત અહીંયા શું આપેલું છે તો કે જોઈ પોસ્ટ કાર્ડ આપેલું છે ને તો પોસ્ટ કાર્ડને શેની સાથે જોડશું જોડ શેની બનાવશું તો કે પોસ્ટ કાર્ડને શું કરીએ આપણે તો કે તે પોસ્ટ કાર્ડ નાખવાનું હોય તેમાં આપણે પોસ્ટ કાર્ડને નાખીએ ને લાલ કલરનો ડબ્બો છે તેમાં આપણે શું કરશું તો કે પોસ્ટ કાર્ડને નાખશું તેમાં શું છે તો કે ગણપતિનો ગ આપેલો છે તો ત્યાં આપણે શું લખશું તો કે સાત નંબર છે તેની જોડ બનાવશું ક્યાં સાથે તો કે ગ સાથે હવે પ્રશ્ન નંબર આઠ જો જે શેનું ચિત્ર આપેલું છે તો કે માળો અને અંદર શું છે ઈંડા તો માળો કોણ બનાવે તો માળો તો પક્ષી બનાવે તો માળા સાથે આપણે શું કરશું તો કે પક્ષીનું ચિત્ર જોઈએ શેનું ચિત્ર છે પક્ષીમાં તો કે ચકલીનું એટલે માળો અને ચકલીની આપણે જોડ બનાવશું તો ચકલી છે તેમાં કયો મૂળાક્ષર છે ટ તો અહીંયા આઠ નંબરમાં આપણે શું લખશું ટપાલીનો ટ હવે નવ નંબર તેમાં શેનું ચિત્ર છે તો કે લેમ્પ એટલે બલ્બ તો બલ્બનું ચિત્ર છે તો બલ્બ સાથે આપણે શેની જોડી બનાવશું ચાલો જોવું જોઈએ કે બલ્બ સાથે શેની જોડી બનાવશું કે
આપણે આવી રીતે અલગ અલગ નાઇટ લેમ્પ હોય ને બધાના ઘરમાં, તો આમાં આપણે લેમ્પની સાથે મૂળાક્ષર ક્ષ આપેલો છે તેની જોડી બનાવશું. એટલે ત્યાં શું લખશું આપણે? ક્ષત્રિયનો છ. હવે નંબર 10. હવે જો જોઈ નંબર 10માં તો કે શું આપેલું છે? તો કે નટ. નટ હોય આપણે ખીલી ખોડી, નટમાં શું ભર રાખી? તો કે બોલ. તો નટની જોડી શેના સાથે બનાવશું? તો કે બોલ સાથે. તો એમાં કયો આપણને મૂળાક્ષર આપેલો છે? તો કે ચ. તો અહીં 10 નંબરમાં આપણે શું લખશું? ચકલીનો ચ. તો આવી રીતે એક વિભાગનો આપણે બીજા વિભાગ સાથે જોડ બનાવી અને અહીંયા તેના અંક સામે આપણે મૂળાક્ષર લખ્યા. તો સરસ વ્યવસ્થિત સમજો અને તેની જોડ રચી અને નીચે તમારે તેના જવાબ લખવાના છે. તો આજે આપણે પાઠ 21 અને પાઠ 22નો અભ્યાસ કર્યો. તો વ્યવસ્થિત ઘરે તેનો અભ્યાસ કરી અને સમજી અને વ્યવસ્થિત પૂરજો. ધન્યવાદ.